केडी हॉस्पिटल में डॉक्टर अमीश शाहना हाथ नीचे नी ऑपरेशन करवा आवी छु। जो यारे ऑपरेशन शुरू करू त्यारे मने कहू कि आंटी तमने खबर पण नहीं पड़े। अने खरेखर एवुं ज बन्युं, ऑपरेशन करीने बहार आवी त्यारे मने त्यारे खबर पड़ी। मारा दीकराए कहू कि मम्मी तारू ऑपरेशन थई गयुं। अने एमना हाथ एटलो बधो सरळ अने सुंदर छे, प्लस एमनो स्वभाव आटला बिजी स्केड्यूल में पण अमने दरेक दिवस मळवा आव्या छे। अने अमारी जेटली पण मुश्केली जेटली पण समस्या होती बधाने खूब ज सुंदर रीते एमने समझावी छे। એટલે એમને જોઈને જ આપણે આપણું દુઃખ દર્દ ભૂલી જઈએ અને બધી જ સમસ્યાનો અંત આવી જાય। મારા ખ્યાલ પ્રમાણે કદાચ અહીંના બધા જ ડૉક્ટર આવા જ છે, એટલે જ આ હોસ્પિટલનું નામ આજે ચારે બાજુ ચર્ચાઈ રહ્યું છે। સામાન્ય રીતે હોસ્પિટલને જોઈને ગભરામણ થાય, પણ કેડી હોસ્પિટલનું જે વાતાવરણ, જે સરાઉન્ડિંગ, એ જોઈને મનની બધી ગભરામણ જ દૂર થઈ ગઈ। એટલું જ નહીં, જેમ જેમ સ્ટાફને મળવાનું થયું તેમ તેમ એવું લાગ્યું કે આ સ્ટાફના માણસો નથી, મારા સ્વજનો છે। એ ઉપરાંત આ હોસ્પિટલની એક વસ્તુ મને બહુ ગમી, સ્વચ્છતા। ખૂણે ખાંચરે જ્યાં જુઓ ત્યાં એટલી બધી સ્વચ્છતા દેખાય કે તમને જાણે આ સ્વચ્છતા જોઈને લક્ષ્મી અહીં વાસ કરશે એવું લાગે। અને તેથી અંતમાં સૌ કોઈને એક વિનંતી કરું છું કે ભલે અમદાવાદથી છે આ દૂર, પણ આવજો જરૂર, કારણ કે લઈ લેશે એ સર્વના દર્દ અને કરશે બધાને આનંદથી ભરપૂર। થેન્ક યુ ડૉક્ટર અમીશ સંઘવી, એન્ડ થેન્ક્સ વેરી વેરી મચ ટુ કેડી હોસ્પિટલ।